દિવાળીની રજા હોય કે જન્માષ્ટમીની રજા, સૌરાષ્ટ્રના અનેક લોકો આ રજાઓમાં બહાર ફરવાનું પસંદ કરે છે અને અગાઉથી જ ગુજરાત બહાર કે વિદેશ જવા માટેનું બુકિંગ કરાવી લે છે, જેથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાઓની સીઝન ખીલે છે અને તેઓ સારી કમાણી કરે છે. પરંતુ આ વખતે ફરવા જનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઓછા વરસાદ તથા મોંઘવારીના કારણે ઘણા લોકોએ બહાર જવાનું ટાળ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે માત્ર 25-30% જેટલું બુકિંગ જ થયું છે. જે લોકો બહાર જઈ રહ્યા છે તેમાંથી મોટા ભાગના લોકોએ ટ્રેનમાં જવાનું પસંદ કર્યું છે, જેને લઈને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો નિરાશ જોવા મળી રહ્યા છે. થોડા મંદી કે હિસાબ સે 30% તો કમ હી જા રહા હૈ. જો હોલસેલર્સ હૈ જિસને જ્યાદા બુકિંગ કરકે બેઠે હૈ ઉન લોગ કા કેન્સલેશન કાફી હો રહા હૈ, ક્યોંકિ ઉસકા બુકિંગ નહીં મિલ રહી થી તો પૂરા બ્લોક કેન્સલ કરના પડા. તો સુરતી લાલાઓ આમ તો ફરવાના શોખીન હોય છે, પણ આ વખતે દિવાળી વેકેશનમાં ફરવા જવાનું સુરતી લાલાઓ ઓછું પસંદ કરી રહ્યા છે. ઓછા વેકેશન અને મંદીના કારણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં 50% કાપ મુકાયો છે. સાચું કહું તો આ વર્ષે ગયા વર્ષ કરતા ઘણી મંદી છે. લગભગ 40% બિઝનેસ ઓછો છે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સમાં. રીઝન ઘણા બધા છે. એક તો વેકેશન શોર્ટ થઈ ગયું છે, નવરાત્રિમાં વેકેશન આપેલું એના લીધે, અને મંદીનો માહોલ પણ છે. સીએની એક્ઝામ છે 16 તારીખે, બીજી ઘણી બધી એક્ઝામ છે જે 18 તારીખે છે, કોઈ એક્ઝામ 20 તારીખે છે, તો એના લીધે મંદીનો માહોલ છે. આ વખતે કહું છું કે માર્કેટના હિસાબે આમ થોડું મંદું એવું લાગે છે, એટલે ગયા વખતે અમે થાઈલેન્ડ ગયેલા હતા, તો આ વખતે ગોવા અને તો કેરલાનો પ્લાન કરીએ છીએ. અને પ્લસ કેવું છે કે છોકરાઓની સ્કૂલની બી રજા ઓછી છે, નવરાત્રિમાં વેકેશન આવ્યું, હવે 14 દિવસનું જ વેકેશન છે, તો એના હિસાબે થોડી શોર્ટ પ્રોગ્રામ બનાવો. કેમ કે હમણાં કેવું છે કે પેલા પાછા મોટી તો પેલું મહેમાનો ને ત્યાં મામા ને ત્યાં ને બધે જવાનું હોય, પછી એના 5 દિવસમાં 7 દિવસમાં તો ક્યાં ફરવા જાય, એટલે વિચાર કરેલો છે કે ગોવાનો પ્લાન બનાવે કે કેરળાનો પ્લાન.